શામરાજી નજીક આવેલા ઘોડકુલ્લા ગામમાં એક રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટથી પિતા પુત્રનું મોત નિપજ્યું છે. ભેદી બ્લાસ્ટના પગલે જિલ્લા પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રેન્જ આઈજી પણ દોડી આવ્યા હતા. શામરાજી નજીક આવેલા ઘોડકુલ્લા ગામમાં એક રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટમાં પિતા પુત્રીનું મોત નિપજ્યું છે. ભેદી બ્લાસ્ટના પગલે જિલ્લા પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રેન્જ આઈજી પણ દોડી આવ્યા હતા. ભેદી બ્લાસ્ટમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે, જેમાં હેન્ડ ગ્રેનેડ ફાટવાથી બ્લાસ્ટ થયો હોવાનું FSL તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ હાલ હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. શામળાજી પોલીસે મૃતક રમેશ ફણેજા અને તેના મિત્ર વિનોદ ઉર્ફે ભટ્ટો સકરા ફણેજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ સબટ્રસ્ટ એક્ટ સહિત જુદી જુદી કલમ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે રહસ્ય યથાવત રહ્યું છે. ATS પણ તપાસમાં જોતરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘોડકુલ્લા ગામે ગુમગામે થયેલ ભેદી બ્લાસ્ટમાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. સમગ્ર કેસની તપાસ SOG પોલીસથી સુપ્રત કરી હતી. મૃતક રમેશ ફણેજાનું અમદાવાદ FSL પોલીસની હાજરીમાં પેનલ PM કરવામાં આવ્યું હતું. મૃતક યુવકના શરીરમાંથી છરા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આખરી ભેદી બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવક હેન્ડ ગ્રેનેડ નજીકના તળાવમાંથી મળ્યો હતો અને ઘરે મૂકી રાખ્યો હતો. પોડસીથી હેન્ડ ગ્રેનેડને તોડવા જતાં હેન્ડ ગ્રેનેડ ફાટ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધી છે. રમેશ ફણેજાની હેન્ડ ગ્રેનેડ અને રાઇફલ સાથેના ફોટો પણ તેના મોબાઈલમાંથી મળી આવ્યા છે. તેમજ હેન્ડ ગ્રેનેડથી તેના બાળકો પણ રમતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. એ દિવસે એ આયા હતા. અમે મારી છોકરી હતી, મારી છોકરી ભાણીની નવડાવતી હતી. હું આયા છોકરી લઈને ઊભી હતી. એ માર ઘરવાળા આયા જતા પછી આ 2 મહિના પહેલનો હતો. ઈ 2 મહિના પહેલનું આયા પડેલું હતું તો ઈ ફોટા પાડી લાય 2 મહિના પહેલના. પછી એ રક્ષાબંધનમાં ઘરે આયા તો આ જોવા માંડી પડ્યા. હાંસી લઈને અંદરથી હું નીકળ્યા એમ કરીને જોવા માંડી પડેલા ને આ ફૂટી ગયો. ગયા શનિવારે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બ્લાસ્ટ થયો હતો, જેમાં તપાસ અંતે અને FSL રિપોર્ટના આધારે, FSL ઓબ્ઝર્વેશનના આધારે એ જે બ્લાસ્ટ થયો હતો એ ભોગ બનનાર અને મરણ જનાર આ કામના આરોપીના ઘરે એને હાથમાં એ બ્લાસ્ટ થયેલ હતો અને જેમાં એ પોતે ગુજરી ગયેલ છે. સાથે સાથે એના 2 દીકરીઓ પણ ઇન્જ્યુર્ડ થયા હતા, જેમાં 1 દીકરી અમદાવાદ સિવિલ ખાતે ગુજરી ગયેલ છે. તે બાબતે ગઈકાલે એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ, આ સબસ્ટન્સની હેરાફેરી, હત્યાર ધારા અને IPCના 304 મુજબ ફરિયાદ નોંધાવેલ આવેલ છે. આ ફરિયાદમાં મરણ જનાર અને બીજું એક આરોપીની નામજોગ ઉલ્લેખ કરવામાં આવેલ છે. અત્યાર સુધીના તપાસમાં અલગ અલગ માણસોની પૂછપરછ કરતાં, ભોગ બનારના ઘરના સભ્યનું પૂછપરછ કરતાં, એ લોકોએ ગામની સીમના વિસ્તારમાંથી આ ગ્રેનેડ મળ્યા આવેલ છે એવું જણાવેલ છે. પરંતુ હજી સુધી આગળની તપાસ, ત્યાં સુધી ગ્રેનેડ કેવી રીતે આવ્યો, કોના થકી આવ્યો, એની મોટિવ શું હતો, એ તમામ બાબતોની તપાસ સદંતર ચાલુ છે. હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ વસ્તુની તપાસ કરી છે અને અમે ટૂંક સમયમાં આની જે અંતિમ સુધી સત્ય છે તે સુધી અમે પહોંચી જઈશ એવી આશા રાખું છું. ભોગ બનનારની પ્રવૃત્તિની તપાસ કરતાં ભૂતકાળમાં આ વિસ્તારના કેટલાક એના મિત્રો આર્મી અને પેરામિલિટરી ફોર્સીસના નોકરીમાં છે. આ વિસ્તારમાં આર્મી અને પેરામિલિટરી નોકરીની વધારે ક્રેઝ છે અને ભોગ બનનારના મોબાઈલ, એનો મિત્રનો મોબાઈલ અને સોશિયલ મીડિયા ચકાસણી કરતા ભોગ બનનારના કેટલાક ફોટો હત્યાર સાથે અને ગ્રેનાઇડ સાથે રાખીને મળી આવેલ છે. આ બાબતે તપાસ કરી રહ્યા છે અને જેના પણ થકી આ હત્યારના ફોટો અથવા ગ્રેનેડના ફોટો એને લીધેલું છે, તપાસના કામે એને સામેલ પણ રાખવામાં આવશે અને જે પણ રીતે કાયદેસર થશે તે કાર્યવાહી પણ કરવામાં આવશે.